અમદાવાદના દાણા લીમડામાં રહેતા આરોપી આમિર શેખે નવી જ મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરવાનું કામ કર્યું. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનું ભળતું એકાઉન્ટ કોઈ ગઠિયાએ કાલુપુરમાં આવેલી બેંકમાં ખોલાવી આવકવેરામાં 100% રિબેટ આપતી જાહેરાત સોશિયલ મીડિયા પર મૂકી અને છેતરપિંડી આચરી ત્યારે આ અંગે સાયબર ક્રાઇમે ગુનો પણ નોંધ્યો અને તપાસ શરૂ કરી. વડોદરામાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગ શાહ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ખજાનચી તરીકે કામ કરે છે. પાર્ટીની મુખ્ય ઓફિસ આશ્રમ રોડ પર આવેલા મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આવેલી છે. તો એનસીપીને આપવામાં આવતું ડોનેશન આવકવેરામાં બાદ ગણવામાં આવે છે. તેમને થોડા સમય પહેલા જ જાણવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર એનસીપીની જાહેરાત મૂકીને ડોનેશન પર 100% રિબેટ ડી જાહેરાત કરી સાથે સાથે ઓનલાઈન પેમેન્ટ માટે બેંક એકાઉન્ટ સહિતની લિંક મૂકી જેમાં અનેક લોકો પાસેથી મોટા પ્રમાણમાં ડોનેશન સ્વીકારવામાં આવ્યા. તપાસ કરતા એવું જાણવા મળ્યું કે નેચર સેરિલ પેકેજિંગના નામે કોઈ કાલુપુરમાં આવેલી બંધન બેંકની બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલ્યું હતું જેને એનસીપીનું નામ આપી અને ઓનલાઈન જાહેરાત આપી રાજકીય પાર્ટીના નામે ડોનેશન એકઠું કર્યું. આ અંગે પોલીસે ગુનો નોંધીને 33 વર્ષીય આરોપી આમિર શેખની ધરપકડ કરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશન ખાતે એનસીપી પાર્ટીના જે ટ્રેઝર છે એમના દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે જેમના દ્વારા એ હકીકત બતાવવામાં આવેલી હતી કે એમની પાર્ટીના નામે કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં અલગ અલગ જાહેરાત આપીને 100% ઇન્કમટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે. તો એ બાબતની FIR IPC અને ITA અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પણ આગળની તપાસ કરવામાં આવી હતી, જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે. અને તપાસમાં જે મોડસ ઓપરેન્ડી બહાર આવી છે એવું છે કે આ લોકો NCP એક એક્રોનિમ છે, ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે એકાઉન્ટ છે MSNCPના નામે એકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ એકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપણે 100% ઇન્કમટેક્સ રિબેટ મળશે. જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એ એમને પરત અમુક એની જે ટકાવારી છે 5-10% કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે. એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે.